सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। सतत पांचमी वक्त गुजरात लेवा पटेल कन्या विद्यालय भूजनी विद्यार्थिनीओ कबड्डी में चैम्पियन बनी, तेमना कैप्टन वंदना भूडिया साथेनी खास वातचीत जोईए। भूजनी लेवा पटेल कन्या विद्यालय में रहीने भूजनी मां आशापुरा पीटीसी कॉलेज की विद्यार्थिनी वंदना रमेश भूडिया की टीम सतत पांच वर्ष थी कबड्डी में चैम्पियन बनी है। गुजरात चैम्पियन बननार वंदनाए जणाव्यु छे के आशापुरा पीटीसी कॉलेज ट्रस्टीओ तथा अध्यापकों तेमज लेवा पटेल कन्या विद्यालय ट्रस्टीओए खूबज हूँफ और प्रोत्साहन आप्या छे। वंदना ने 20,000 नी स्कॉलरशिप मिली छे तथा एक्सलेंसी एकेडमी द्वारा रूपया 4600 दरेक मासे आपवामां आवे छे तथा रूपया 6000 नी कीट पण आपवामां आवी छे अने वडोदरा प्रेक्टिस समये जवा आववा माटे रूपया 3000 अपाय छे। 6 छोकरीओ जेओ कबड्डी प्लेयर छे तेमने दरेकने 20,000 नी स्कॉलरशिप अपाय छे। હવે દેશી રમતો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના કાઢી રહી છે ત્યારે આ વિદ્યાર્થિનીઓ ભવિષ્યમાં હજુ પણ વધુ કચ્છનું નામ રોશન કરશે તેવી અપેક્ષા પ્રાધ્યાપકોએ વ્યક્ત કરી છે। સ્ત્રી સશક્તિકરણની જ્યારે વાત થાય છે ત્યારે ભુજની અને ભુજ તાલુકાની કહીએ તો ચાલે, એક પીટીસી કતી છોકરી 5-5 વર્ષથી રાજ્યમાં કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બનીને આવે છે। સાચી સ્ત્રી સશક્તિકરણની વાત અહીં કને આવે છે અને સરકાર પણ તેને સારું પ્રોત્સાહન આપી રહી છે। આજે તેમની સાથે પરિચય કરાવીશ। છેલ્લા 5 વર્ષથી ગુજરાત રાજ્યમાં કબડ્ડીમાં ચેમ્પિયન થાય છે, તો છેલ્લા 3 વર્ષ જે કન્ટિન્યુ ચેમ્પિયન થાય અને જયદીપસિંહજી એવોર્ડ મળે છે, તો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે। આ એવોર્ડમાં શું હોય છે? 20,000 ની સ્કોલરશિપ મળેલ છે, ટ્રોફી ને સર્ટિફિકેટ મળેલ છે। અચ્છા, એ સિવાય તમને વધારે કોચિંગ માટે શું શું ફેસિલિટી સરકાર આપે? આવા જવા માટે ભાડું આપે છે, પ્રેક્ટિસના સ્થાન માટે પૂછવા સુધીનું ને રહેવાની પણ વ્યવસ્થા આપે છે, ને બારે કેમ્પમાં જઈએ ત્યારે પણ ખૂબ સારી વ્યવસ્થા આપે છે જમવાની રહેવાની, ને દર મહિને 4600 રૂપિયા મળે છે એક્સિલન્સી એકેડમીમાંથી, ને એક વર્ષ માટે 3000 આવા જવાની ટિકિટ માટે મળે છે, ગમે ત્યાં બોલાવે ત્યાં રમવા જવાનું। હું 8મા ધોરણમાં હતી ત્યારે સ્પોર્ટ્સમાં ઈચ્છા હતી, પછી કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ને ખૂબ સારું હું દેખાવ કરી શકી કબડ્ડીમાં। સવાર સાંજ પ્રેક્ટિસ કરાવી છે ને અમારા કોચ શીખવાડે એવી રીતે અમે અમારું ટીમનું બધું આયોજન કરીને પ્રેક્ટિસ કરી છે। હવે તમારું શું સપનું છે, ક્યાં સુધી તમારે આ પ્રવૃત્તિમાં જવાનું? અત્યારે બોયઝની પ્રો કબડ્ડી ચાલુ છે, એમાં પણ મને ઈચ્છા છે કે મારું પણ સિલેક્શન થાય ગર્લ્સમાં। શું પ્રયત્નો કરે? અત્યારે તો જીમ ચાલુ કરી છે અને પ્રેક્ટિસ પણ ચાલુ છે। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાળ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। માંડવી ભુજ હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, પરંતુ આ હાઈવે પર રોડ વિસ્તરણમાં નડતા 1800 વૃક્ષોનું જીવન અધ્ધરતલ છે। તંત્ર આ વૃક્ષોને કાપવાની માંગ કરી રહ્યું છે, જ્યારે પર્યાવરણ પ્રેમીઓ આ વાતથી સહમત નથી। તંત્ર આ વૃક્ષોને કાપવા માટે પર્યાવરણની મંજૂરીના આદેશની રાહ જોઈ રહ્યું છે। તંત્ર દ્વારા પશ્ચિમ કચ્છ વન વિભાગને ઝાડ કાપવાની મંજૂરી માટે આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ પશ્ચિમ કચ્છ વન વિભાગે આ મંજૂરીને ગાંધીનગર મોકલી આપી છે।
અને હવે વાત એવી બહાર આવી છે કે ભુજ માંડવી હાઈવે પર અંદાજે 1800 વૃક્ષો આવેલા છે, તેમાંથી 1200 વૃક્ષોનું રીપ્લાન્ટેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવેતર કરવામાં આવશે, જ્યારે 600 જેટલા વૃક્ષોને કાપી નાખવામાં આવશે તેવી વાત પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે 1200 વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવામાં આવશે તેમાંથી કેટલા વૃક્ષો ફરીથી ઉગી નીકળશે તે પણ એક સવાલ જ છે। કારણ કે રીપ્લાન્ટેશન કરાયેલા વૃક્ષોમાંથી માંડ 40-50% વૃક્ષો જ સુરક્ષિત ઉગી નીકળે છે। જો આ વાત સાચી ઠરી તો આ 1800 વૃક્ષોમાંથી 1000-1200 વૃક્ષોને કાપી નાખવામાં આવશે અથવા આ વૃક્ષો સુકાઈ જશે તો પર્યાવરણને ભારે નુકસાન થશે। હવે પર્યાવરણ પ્રેમીઓને આગળ આવવાની જરૂર છે। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ, નારિયેળીનો પ્રદેશ, કેરળ દર્શન, પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,900, બાળકો માટે 12,900, ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ તમિલનાડુ, પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ, પ્રવાસ શુલ્ક 13,900, બાળકો માટે 8,900, સુરવીરોની ભૂમિ રાજસ્થાન, પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ, પ્રવાસ શુલ્ક 8,950, બાળકો માટે 6,950, હિન્દુસ્તાન કા દિલ દેખો, પંચમઢી, અમર, કંટક, કાન્હા, ભેડાઘાટ, પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ, પ્રવાસ શુલ્ક 16,250, બાળકો માટે 10,500, પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય, પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ, પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500, વિદેશનો વૈભવ સિંગાપોર, મલેશિયા, પ્રવાસ શુલ્ક 85,000, સરનામું દેવી યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ, ફોન નંબર 0283624-6625, મોબાઈલ નંબર 9909-51097, 9909-51090, ઈમેલ deviyatrasangh@yahoo.co.in। છેલ્લા 5 દિવસથી કચ્છમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના લીધે નાની સિંચાઈ યોજનાના 5 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। મુંદ્રા તાલુકામાં આવેલો ખેંગાર સાગર ડેમ આજે વહેલી સવારે ઓગની ગયો છે, જ્યારે અન્ય 4 ડેમ છેલ્લા 4 દિવસમાં ઓગન્યા છે। કચ્છ જિલ્લા પંચાયતી નાની સિંચાઈ યોજના અંતર્ગતના 170 ડેમમાં અત્યાર સુધી માત્ર 5 ડેમ જ ઓવરફ્લો થયા છે, જ્યારે હજુ 165 જેટલા ડેમ ઓવરફ્લો થવા માટે વધુ વરસાદનો ઇંતજાર કરી રહ્યા છે। આગામી 2 દિવસમાં કચ્છમાં વધુ સારો વરસાદ થાય તો આ ડેમો ઓવરફ્લો થાય તેવી શક્યતા છે। અત્યારે ભુજ તાલુકાના લોટિયા અને સગારા ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે મુંદા તાલુકાનું ખેંગાર સાગર તળાવ આજે વહેલી સવારે ઓવરફ્લો થયું છે। નખત્રાણાનું થરાવડા અને લખપતનું મુરજબાણ ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બાકીના ડેમોમાં વરસાદના લીધે થોડા અંશે નવા નીર આવ્યા છે। જો આગામી સમયમાં કચ્છમાં સારો વરસાદ થાય તો બાકીના ડેમો પણ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે। માશાપુરા ન્યૂઝ, ભુજ। આ ડિવિઝન હેઠળ નાની સિંચાઈ યોજનાના 170 ડેમો છે, તેમાં ભુજ તાલુકાના 2, મુંદ્રા તાલુકાના 1, નખત્રાણા તાલુકાનો 1 અને લખપત તાલુકાનો 1, એમ કરીને 5 ડેમો ઓવરફ્લો થયા છે। આમ કુલ આપણી પાસે હમણાં જે સ્ટોરેજનો કેપેસિટી છે એની જગ્યાએ આપણે 13.64% જ આપણી પાસે લાઈવ સ્ટોરેજ છે હાલમાં, એટલે લોકલ જે નાના કેચમેન્ટવાળા છે ને એ તો જો સ્થળ પર એ વિસ્તારમાં જ પડશે તો જ ઓગનશે। ખેંગાર સાગરનો તો કેચમેન્ટ બહુ મોટો છે, એટલે દૂરથી પાણી આવ્યું એટલે એ આપણે ઓવરફ્લો થયો। એની આજુબાજુમાં બીજા 3 ડેમ છે એમાં હજુ કોઈ શક્યતા નથી, એટલે મોટી જે આવવાળા હોય ને એમાં શક્યતા રહે। પ્રમાણિક ડેવલોપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલોપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક। માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુંદ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટ નો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર, સાથે દર મહિને આકર્ષક ઇનામોની વળઝાળ તો ખરી જ, દર મહિને 1 મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો।
અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ રૂપિયા 20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી મોબાઈલ નંબર 9790 27 865 આયોજક વાયજી ખત્રી ભચૌ 9090 51 715 ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 0 98 202 61 045 ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ હોટલ જનતાગર સામે ભુજ કચ્છ લેન્ડલાઈન નંબર 0 28 32 64 40 04 હાલમાં માંડવીના દરિયા કિનારે ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને કચ્છના અલગ અલગ વિસ્તારના લોકો વિસર્જન માટે માંડવીના દરિયા કિનારે આવે છે પરંતુ નગરપાલિકાની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે છેલ્લા 4 દિવસથી કચ્છના અલગ અલગ ગામોના લોકો ગણેશ વિસર્જન માટે આવે છે પરંતુ અત્યારે માંડવીના દરિયાની હાલત અતિ ગંભીર છે માંડવીના બીચ પર મૂર્તિઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે દરિયો કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખતો નથી તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ માંડવીના બીચ પર ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ તે મૂર્તિઓ તરત જ દરિયાના કિનારે આવી જાય છે જેના માટે માંડવી નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી જેના કારણે હવે માંડવીના સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો આ મૂર્તિઓને બોટમાં મૂકીને દરિયાની અંદર વિસર્જન કરી રહ્યા છે મૂર્તિ વિશે આપણે બધા જ હિન્દુઓના આસ્થા સ્થાન ગણપતિ બાપાના વિસર્જન વખતે લોકોની શ્રદ્ધા જળવાઈ રહે એના માટે શિવાજી ગ્રુપના બધા જ કાર્યકરો અહીં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે એમણે આજે જે લોકો આવી અને જે પધરામણી કરે છે દરિયામાં વિસર્જન કરે છે એના માટે એમણે જોઈને એમને થોડોક શ્રદ્ધા માટે એમને થયો કે ભાઈ આ રીતના વિસર્જન કરવો યોગ્ય નથી કારણ કે મૂર્તિઓ દરિયા કોઈ પણ વસ્તુ અંદર રાખતો નથી પોતામાં એટલે એ બારે બધાને લઈ આવે એવી રીતના એના માટે વધુ આગળ જઈને બોટ દ્વારા તરાપાથી અંદર દરિયામાં વિસર્જન થાય એના માટેની છોકરાઓએ બહુ વ્યવસ્થા સારી કરી છે મહેનત કરે છે એ રાત દિવસ એમણે નક્કી કર્યો છે 10 સુધી 5 દિવસ એ અહીં રહી અને આના માટેની બધી વ્યવસ્થાઓ પૂરી કરશે લોકોને પણ મારી એક અપીલ છે કે અહીંયા વિસર્જન પોતાની રીતે કરી તરાપામાં ત્યાં મૂકે છોકરાઓ શ્રદ્ધાથી એને દરિયાની અંદર પધરાવી આવશે મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ વેરિંગ ચણિયા ચોલી મેન્સ એથ્લેટિક વેર ડિઝાઇનર સાડી બ્રાઇડલ સાડી જ્વેલરી એન્ડ પર્સ મેન્સ કેઝ્યુઅલ વેર Children Athletic Wear Children Western Outfit Newborn Baby Tops તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ મોબાઈલ નંબર 9904714400 ફોન નંબર 220400 ઈમેલ info@mumbaicentralindia.com Surf Max packaged drinking water Darialal beverages Surf Max Madhapur Bhuj Kutch email darialal_beverages@yahoo.com Surf Max Contact 02832 242201 Surf Max Darialal Beverages તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ ગઈકાલે
ગઈકાલે માંડવીના દરિયા કિનારે ગણેશ વિસર્જન વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પરત ફરીને મિરજાપરમાં મારામારી થઈ. આ બનાવમાં પોલીસ દ્વારા એક પક્ષી કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ મારામારીમાં ઈજા પામેલા યુવાને કર્યો હતો. માંડવીમાં ગણેશ વિસર્જન વખતે સામાન્ય બોલાચાલી બાદ મિરજાપર પરત ફરેલા લોકોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં 5-1 શખ્સો સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ બનાવમાં સામા પક્ષે ઈજા પામેલા અને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાને આક્ષેપ કર્યો હતો કે સમગ્ર બાબતમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી હુમલામાં સંડોવાયેલા વગદાર શખ્સોને કાનૂની કાર્યવાહીથી મુક્ત રાખ્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા. આ બનાવમાં એવું છે કે અમારા છોકરા એ લોકો ભેગા 2-3 જણા જે હતા નાના નાના એ ગયા હતા, એ જાત વિશે વાત કરી અને એ લોકો સાથે ઝઘડો કર્યો. બાકી લેડીઝ બારાનું કાંઈ હતું નહીં, ટ્રકમાં કોઈ લેડીઝ હતી નહીં, એ બધાને ખબર છે. અને માંડવી ગયા હતા ગણપતિ બાબાને પધરાવવા અને ત્યાં આ ઝઘડો થયો. પાછા રિટર્ન આવીને મને વાત કરી તો હું અહીંયા પૂછા કરવા ગયો તો એ લોકો હથિયારથી લઈને ઊભા હતા અને ડાયરેક્ટ ચાલુ થઈ ગયા મારો કૂટવાનું. પછી એમાં મને એકને લાગ્યું છે, બાકી બીજા બધાને મૂંઢ માર લાગ્યા છે. અને બીજી વાત કે અત્યારે અમારા 4 જણા પડ્યા છે જેલમાં, એ લોકોના કાલે પકડાણા હતા એ ઘરે છે અને અમારા કેમ જેલમાં છે એ લોકોના ઘરે છે બરાબર. અને કાલે સાંજે 6 વાગે એ લોકો બીજા જે હતા દવાખાનામાં દાખલ, એ લોકો કાલે છૂટા છે અહીંયાથી દવાખાનામાં, તો એને કેમ હાજર નથી કર્યા, એ આજે હાજર થશે. અને જે જેલમાં ગયા છે અમારા એવા જે 4 જણા ઘરેથી આજે વહાં જવાના છે. આ બધી આ રમત છે રાજકારણી અને એમાં અમને ફસાવવામાં આવ્યા છે. એના સાથે એ લોકોએ આ અહીંયાથી આવક જાવક માટે ઝઘડો કર્યો હતો. ટ્રકમાં ખાલી જેન્ટ્સ સિવાય ખાલી એક જ લેડીઝ હતા, એઓ સેવા કરવા વાળા, બસ બીજા કોઈ હતા નહીં લેડીઝ. હવે છેડતી કેમ કરે, ઓળા ડોસીમાં હતા મોટી ઉંમરના, એની છેડતી કેમ કરે. અમારે એ જોવું હોય આ લોકોને કેમ નથી પકડતા. અમારા ભેકડા છે જેલમાં છે, પાલારા પહોંચી ગયા છે ત્યાં લગી, એ લોકો હજી જો રખડે ઘરે છે એ તમને જોવા મળશે. આજે 10-11 વાગે હાજર થશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લેવો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સુરમંદિર સિનેપ્લેક્સ કચ્છની મનોરંજન પ્રિય જનતા માટે એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સની ભવ્ય શરૂઆત. કચ્છમાં સર્વપ્રથમ કમ્ફર્ટેબલ સોફા સિસ્ટમ, 2K પ્રોજેક્ટર સિસ્ટમ, સિલ્વર 3D સ્ક્રીન, 7.1 JBL સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, હાઇજેનિક ફૂડ સાથેની કેન્ટીન, બ્લુ ઓડી, ફિલ્મ મેરીકોમ, 32 કલાકે, 33 કલાકે, 36 કલાકે તેમજ 39 કલાકે, રેડ ઓડી, ફિલ્મ મેરીકોમ સવારે 10:30 કલાકે, ફિલ્મ રાજા નટવરલાલ બપોરે 12:50 કલાકે તેમજ રાત્રે 9:50 કલાકે, સાંઈ યાત્રા 3:45 અને 6:45 કલાકે. સ્થળ શુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9409446048, ફોન નંબર 02832225191. ભુજોડી ગામે પંખાના વાયરમાં પગ અડી જતા શોર્ટ લાગ્યા બાદ બેભાન અવસ્થામાં યુવતીને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ. ભુજ તાલુકાના ભુજોડી ગામે વીજ શોક લાગતા યુવતી હોસ્પિટલ ખસેડાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજોડીના શાંતિબેન રાજેશ આહિરનો પગ પંખાના વાયરમાં અડી ગયો હતો. ભેજવાળા વાતાવરણ વચ્ચે પંખામાં શોર્ટના કારણે તેમને જોરદાર વીજળીનો આંચકો લાગ્યો હતો અને જમીન પર પટકાયા બાદ બેભાન થઈ જતા તાબડતોબ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
प्रीत ट्रैक्टर्स, अब न्यू लुक में पावर स्टेयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, प्रीत, प्रीत ट्रैक्टर्स, गुरु कृपा ट्रैक्टर्स, ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड नारणपर तालुको भूज कच्छ, जयसिंह सुवर्ण सिंह सयान 9724504239, परेश भाई वालजी भाई गाजीपरा 9737919005। फरी एक बलात्कार की हकीकत बाहर आवी, गांधीधाम में एक युवती ऊपर बलात्कार। गांधीधाम बी डिविजन पोलिस स्टेशन ना पीआई आरबी चावड़ाए राजू रामदास विंद नामना शख्स की बलात्कार की फरियाद सबब धरपकड़ करी छे। सपनानगर में रहती 21 वर्ष की आ परिणीत मद्रासी युवतीए लखावेल फरियाद अनुसार प्रेम में फसावी 21-8-2014 थी 3-9-2014 दरमियान राजूए तेने लग्न की लालच आपी मांडवी तालुकाना गाम में राखी शरीर सुख माण्या बाद लग्न करवानी ना पाड़ी अने मार मार्यो छे। आ फरियाद उपरथी आरोपी राजूनी धरपकड़ करी मेडिकल चेकअप करावी रिमांड की मांगणी कराई छे। श्री स्वामीनारायण हॉस्पिटल कार्डियोलॉजी एंड डायबेटोलॉजी डायग्नोस्टिक एंड ट्रीटमेंट सेंटर 24 कलाक इमरजेंसी सारवार, हृदय रोग वाल्वनी बीमारी ब्लड प्रेशर डायबिटीज नी सारवार 24 कलाक इमरजेंसी सारवार उपलब्ध सुविधाओ छाती मां दुखावानी सारवार हार्ट एटेक नी सारवार श्वास चढ़वानी सारवार डायबिटीज नी ब्लड प्रेशर नी सारवार तेमज कोलेस्ट्रॉल नी सारवार कार्डियोलॉजी अने डायबेटोलॉजी हॉस्पिटल TMT उपलब्ध सेवाओ डायबिटीज मां किडनी नी जाळवणी पग मां सोजानी सारवार पग मां बढ़तरा दुखावानी सारवार डायबिटीज मां पगना चांदानी सारवार अति आधुनिक मशीनरी थी निदान जेवा के 2D इको कलर डॉपलर TMT ECG कार्डियोग्राम वगैरह संपूर्ण सचोट निदान अने सारवार सरनामू श्री स्वामीनारायण हॉस्पिटल गायत्री कॉम्प्लेक्स बैंक ऑफ इंडिया पासे दिव्य भास्कर नी बाजू मां हॉस्पिटल रोड भूज कच्छ संपर्क 02832254054 7698282902 वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग। और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ, सो थैंक यू। पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं। कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय। रक्तदान करीजो, बहु मजा आवशे। दर्शक मित्रों, समाचार पूर्ण करता पहला जोईए 2 मिनिट मां 20 न्यूज। भारत में इस्लामिक राज्य स्थापित करवानी धमकीवाड़ा आतंकना वीडियो थी भारत सरकार सावधान। अमेरिका ना राष्ट्रपति ओबामाए कड़क वलण अपनाव्यू, इस्लामिक स्टेट ने तबाह करी नाखवामां आवशे। वैश्विक आर्थिक संगठन अनुसार भारत विश्वनो पछात देश। कोर्ट में जमा थशे सिन्हाना घरनी विजिटर्स डायरी, सुप्रीम कोर्ट नी जाहेरात। जम्मू कश्मीर में वरसाद नो कहर, 13 ना मौत, पूरनु एलर्ट जाहेर। उद्धव ठाकरे नी आजे अमित शाह साथे मुंबई में मुलाकात नहीं। पटना हाईकोर्ट नागरिक सुविधाओं ना अभाव पर टिप्पणी करता पटना ने देश नी सौथी गंदी राजधानी गणावी। भारत पाकिस्तान वच्चे ब्रिगेड कमांडर स्तर नी फ्लेग मीटिंग, युद्ध विराम भंग सामे बांधो उठाव्यो। आंध्र प्रदेश नु नवु पाटनगर विजयवाड़ा विस्तार मां थशे चंद्राबाबू नायडू नु निवेदन। श्रीराम सेना ना प्रमुख प्रमोद मुतालिक नी मांग, हिंदू नेताओं ने मळे बंदूक राखवानी मंजूरी। कार्तिक गौड़ा विरुद्ध अरेस्ट वॉरंट, रेप नो आरोप लगावनार एक्ट्रेस मैत्रेयी पर पण उठ्या सवाल। जम्मू कश्मीर ना राजौरी मां खाई मां पड़ी बस, 30-40 लोगों ना मौत नी आशंका। ऑस्ट्रेलिया ना प्रधानमंत्री टोनी एबॉट भारत पहुंचया, परमाणु करार नी आशा। भारते पाकिस्तान समक्ष दाखल कर्यो सीज फायर उल्लंघन नो विरोध।
श्रीनगर में पूरनी चेतवनी, जेलम नदी खतराना निशान पर। 25 सितंबर ना सुरक्षा परिषद ना सत्र नु नेतृत्व करशे ओबामा। बिहार ना कृषि मंत्री नरेंद्र सिंह नो बफाट, कह्यु अपनी पासे थोड़ु गणु काळु नाणु छे, ते शर्मनाक वात न कहेवाय। 2005 ना नोएडा ना निठारी कांड मामले सुरेंद्र कोहली ने 10 सितंबर ना फांसी। लोकपाल समिति ना नवा नियमों ने सरकारी मंजूरी। फिल्म मेरी कॉम असम मा पण कर मुक्त, असम सरकार नी जाहेरात। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।